દાહોદ ટાઉન પોલીસે ચોરીની સાત બાઇકો સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી, જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ ઝડપાયો છે, તેમજ અન્ય પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી. દાહોદ શહેરમાં વાહન ચોરીના બનાવ વધતા દાહોદ પોલીસ હરકતમાં આવી છે અને વાહન ચોરોને ઝડપી પાડવા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદના પડાવ વિસ્તારમાં ટાઉન પોલીસ મથકના પોલીસકર્મીઓ વાહન ચેકિંગમાં હતા ત્યારે બે બાઇક ઉપર જઈ રહેલા ત્રણ લોકોને અટકાવી કાગળોની માંગ કરતા કાગળો ન મળતા ઈ ગુજકોવ એપ્લિકેશનના માધ્યમથી વાહનની વિગત કાઢતા બાઇક ચોરીની હોવાનું જણાતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરતા અન્ય વાહન પણ ચોરીના હોવાની કબૂલાત કરી હતી. મૂળ મધ્યપ્રદેશના આઠ કિશોરની ગેંગ વાહન ચોરીમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મધ્યપ્રદેશ જઈ અન્ય પાંચ બાઇક પણ કબજે કરી કુલ સાત બાઇક સાથે ત્રણની ધરપકડ કરી હતી, જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ ઝડપાયો હતો. પોલીસે પકડાયેલ આરોપીની વધુ પૂછપરછ અને ફરાર અન્ય પાંચ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. हमारे दाहोद टाउन पुलिस स्टेशन की टीम वाहन चेकिंग में थी, तब गरवाड़ा चौकड़ी से आ रही कुछ शंकास्पद वाहनों को, जिनमें एक पे नंबर प्लेट नहीं थी और एक को 18 से कम उम्र का एक किशोर उसको ड्राइवर था, उनको रुकवाने पर उनसे पूछताछ की गई और गाड़ी के कागज़ मांगे गए. तो इस दौरान उन्होंने गाड़ी के कागज़ उपलब्ध नहीं करवाए, तो ऐसे में गाड़ी के इंजन नंबर और चैसिस नंबर को हमने यूगोस्कोप के माध्यम से सर्च किया तो पाया गया कि वो गाड़ियाँ चोरी की थी दोनों. तो तुरंत उन दोनों को कब्जे में लिया गया गाड़ियों को और आरोपियों से पूछताछ की गई तो सामने आया कि वो एक गैंग के रूप में कार्य कर रहे हैं और दाहोद टाउन से उन्होंने कई सारी गाड़ियाँ चुराई है. ऐसे में मध्य प्रदेश जाकर तत्कालिक रूप से पाँच गाड़ियाँ और रिकवर की गई और कुल सात गाड़ियाँ रिकवर की गई है. सात बाइक्स में से पांच बाइक्स दाहोद रूरल पुलिस स्टेशन में से चोरी हुई है और एक कुक्सी मध्य प्रदेश से चोरी हुई है और एक सूरत से चोरी हुई है. नागेश्वर सेन, लाइव गुजरात न्यूज, दाहोद.